हेलो विद्यार्थी मित्रों, आपणे अभ्यास करता था धोरण 11 इकोनॉमिक्स पार्ट 3 માંગમાં આપણે અભ્યાસ કર્યો હતો અર્થ. કોઈ પણ ફલિતી કરતો અર્થ કેને કહેવાય? કોઈ પણ ચોક્કસ સમય કિંમતે ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ તૈયારી દર્શાવે, આપણે એને કહેતા હતા માંગ. હવે માંગને અસર કરતા પરિબળો, માંગને અસર કરતા પરિબળોમાં વસ્તુની કિંમત હતી. કે વસ્તુની કિંમત કેના ઉપર નિર્ભર હોય? તો વસ્તુની કિંમત છે એ નિર્ભર કેના ઉપર હોય? જે વસ્તુની કિંમત ઘટે તો વસ્તુ સસ્તી બને, વસ્તુની માંગનું વિસ્તરણ થાય, એટલે કે માંગ વધે. જો વસ્તુની કિંમત વધે ને તો માંગ ઘટે, ઉલટું હોય. વસ્તુની કિંમત આપણે જોઈ હતી, ત્યાં સુધી અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળ અભ્યાસ કરીશું વસ્તુની કિંમત સિવાયના પરિબળો, અન્ય પરિબળો. વસ્તુની કિંમત તો જોઈ લીધી, વસ્તુ કિંમત સિવાયના અન્ય પરિબળો પેજ નંબર 21 ઉપર છે, 3.2.2, જે વસ્તુની કિંમત સિવાયના પરિબળો. એમાં એક છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. અભિરુચિ અને પસંદગી વ્યક્તિની શેના માટે અભ્યાસ કરી? વસ્તુની કિંમત સિવાયના પરિબળો, વસ્તુની માંગને અસર કરતા પરિબળો છે. વસ્તુની માંગ કઈ રીતે વધઘટ થાય? હવે એમાં ગ્રાહક છે ને એ વ્યક્તિની અભિરુચિ પસંદગી વસ્તુની માંગ ઉપર પડનારું પરિબળ છે. આ કેવું પરિબળ છે? એ વસ્તુની માંગ ઉપર અભિરુચિ અને પસંદગી. વ્યક્તિને ગમો કે અણગમો, આપણને કોઈ વસ્તુ ગમે કોઈ વસ્તુ ગમતી નથી. એવું હોતું નથી કે બધાને એક સરખી જ વસ્તુ ગમે. આપણને જે વસ્તુ ગમતી હોય અન્ય વ્યક્તિઓને વસ્તુ ન પણ ગમે તો ગમો અણગમો હોય. શોખ પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવે. જે વ્યક્તિને જેવો શોખ હોય ને એ વસ્તુની માંગ હોય, જેથી કહી શકાય કે તે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી દર્શાવે. આપણને જે વસ્તુનો શોખ હોય, જે વસ્તુ આપણને ગમતી હોય, એ વસ્તુ આપણને વધારે આપણે ખરીદી તો એની માંગ થઈ કહેવાય. પણ દાખલા તરીકે નાની ઉંમરનો કોઈ પણ વાંચનનો શોખ હોય તે વ્યક્તિ, ઉંમર બદલાય તો વ્યક્તિના વાંચનનો પ્રકાર બદલાય. જેમ કે નાની ઉંમરમાં બાળકો હોય તો એ શું વાંચે? વાર્તાના પુસ્તકો વાંચે, વાર્તાનું વાંચન કરે. પુખ્ત વયનો થાય એટલે મોટી ઉંમરે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરે. આ પસંદગી છે ને એ બદલાય, શોખ છે એ એમનેમ રહ્યો. ઘણા વ્યક્તિઓને શોખ બદલાય તો અભિરુચિ અને પસંદગી છે ને એ કેવું પરિબળ છે? વ્યક્તિની અભિરુચિ અને પસંદગી આ એક એવું પરિબળ છે કે જે વસ્તુની માંગને અસર કરે. બીજું છે વ્યક્તિની આવક દર્શાવે. આવક છે, વ્યક્તિની આવક છે ને એ નક્કી કરશે માંગનું પરિબળ. હવે વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ હોય. આપણી આવક હોય અને આપણી જે વસ્તુની માંગ છે ને બે વચ્ચે સીધો સંબંધ હોય. શું કામ? તો કે વ્યક્તિની આવક વધતા તે વ્યક્તિની વસ્તુની ખરીદી શક્તિ વધે. આપણે વધારે પૈસા કમાતા હોય તો આપણે શું કરશું? એ વસ્તુની ખરીદી શક્તિ, આપણી ખરીદી શક્તિ વધશે, આપણે વધારે વસ્તુઓ ખરીદશું, વસ્તુની માંગ પણ વધે. આના કારણે શું થાય? વસ્તુની માંગ વધી. જ્યારે વ્યક્તિની આવક ઘટતા વ્યક્તિની ખરીદી શક્તિ ઘટે. આપણે ઓછી આવક હોય તો આપણે વસ્તુની ખરીદી ઓછી કરીએ, ઓછી વસ્તુની ખરીદી થાય તો વસ્તુની માંગ ઘટે. અહીં નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અપવાદરૂપ વસ્તુઓ બને. નિમ્ન ગુણવત્તાવાળી એટલે શું? કે સાવ સસ્તી વસ્તુઓ મળતી હોય, જે સાવ નીચલી કક્ષાની વસ્તુઓ હોય, આવી વસ્તુઓ છે ને અપવાદરૂપ, એની ગણતરી થતી નથી. જ્યારે કારણ કે આવી વસ્તુઓ માંગ વ્યક્તિની આવકમાં વધારો હોવા છતાંય ઘટે. આને માંગ સાથે કોઈ લેવડ દેવડ નથી, વ્યક્તિની આવક સાથે કોઈ લેવડ દેવડ નથી. શું કામ નથી? તો કે જે નિમ્ન કક્ષાની છે, જેની ગુણવત્તા નથી, એવી વસ્તુઓ આપણે ખરીદવાના જ નથી, એની માંગમાં કોઈ વધારો ઘટાડો થવાનો નથી. એટલે આ વ્યક્તિની આવક થઈ કે જો વ્યક્તિની આવક વધારે હોય તો વ્યક્તિની ખરીદી શક્તિ વધે, એના કારણે માંગ વધે.
जो व्यक्ति की आवक ओछी हो तो शुद्ध खरीदी शक्ति घटे तो मांग घटे आ थी व्यक्ति की आवक। हवे छे त्रीजु संबंधित वस्तु की किंमत। संबंधित वस्तु की किंमत એટલે શું? સામાન્ય રીતે આપણે વસ્તુ અને અન્ય વસ્તુઓ સાથે બે પ્રકારનો સંબંધ હોય, એક અવેજીપણાનો સંબંધ હોય, બીજો છે ને પૂરકપણાનો સંબંધ હોય। તમે આ લખું અવેજી વસ્તુની કિંમત, પૂરક વસ્તુની કિંમત, અવેજી અને પૂરક બે સંબંધ હોય। હવે આવા પ્રકારની વસ્તુઓ છે ને એ સંબંધિત વસ્તુઓ અને તેની તેવી વસ્તુઓની કિંમત સંબંધિત વસ્તુઓની કિંમત કહેવાય। આ પ્રકાર શું કહે? વસ્તુઓની સંબંધિત જે વસ્તુઓ હોય ને, સંબંધિત એટલે શું હોય તો કે તેવી વસ્તુઓની કિંમત છે ને, સંબંધિત વસ્તુની કિંમત। આપણે મોબાઈલ ખરીદવા જઈએ તો મોબાઈલ છે ને આપણે કોઈ પણ અન્ય કંપનીનો લઈએ આપણી ભારતની તો એ 15,000 આવતો હોય, ચાઇનાનો લેવા જઈએ તો 7,000 મળે, એટલી ફેસિલિટી અવેજી વસ્તુ થઈ ગઈ, પૂરક વસ્તુ। એના વગર આપણે આ વસ્તુથી ચલાવી શકીએ તો આ શું થયું? પૂરક વસ્તુ અવેજી, એટલા માટે હોય। અવેજી વસ્તુની કિંમત આપણે જોઈએ કે અવેજી વસ્તુની કિંમત શું હોય તો કે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુની જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતું હોય તો આપણે એને અવેજી વસ્તુ કહીએ। એક વસ્તુ આપણે ખરીદી શકતા નથી, એની જગ્યાએ અન્ય કોઈ વસ્તુ આપણે વાપરી શકીએ, એના બદલામાં એ વસ્તુ ચાલે તો એ વસ્તુને શું કહેવાય? અવેજી વસ્તુ કહેવાય। હવે આ પ્રકારની વસ્તુઓમાં હરીફાઈનું તત્વ તીવ્ર હોય, વધુ હોય, એકના બદલામાં બીજી વસ્તુ વાપરી શકાય। આપણે આ મોબાઈલ વાપરી શકતા નથી 20,000 વાળો, આપણે 7,000 વાળો મોબાઈલ વાપરીએ છીએ તો એ અવેજી વસ્તુ થઈ, એના બદલામાં એ મોબાઈલ ચાલે, બધી ફેસિલિટી, તો એની માંગ છે ને વધુ હોય, એની તીવ્ર માંગ હોય। દાખલા તરીકે સમાન લાક્ષણિકતા ધરાવતી બે જુદી જુદી કંપનીઓ, સમાન લક્ષણો ધરાવતી, ખાસ યાદ રાખજો, સમાન લક્ષણો ધરાવતી બે જુદી જુદી કંપનીઓ જેમાં ટીવી, બાઇક, ફ્રીજ વગેરે મળે, બે કંપની કેવી હોય? અલગ અલગ લક્ષણો બેના એક હોય, અહીં મૂળ વસ્તુની કિંમત ફેરફાર ન પામે અને તેની અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ એક સરખી હોવાથી અવેજી વસ્તુ સસ્તી બનતા તેની માંગ વધે। બે કંપની એક સરખી હોય જે ટીવી ફ્રીજનું ઉત્પાદન કરતી હોય તો આપણે શું જોવાનું કે જો મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય, આપણે કોઈ એક કંપનીનું ટીવી ખરીદીએ તો એની કિંમતમાં કોઈ ફેરફાર ન થવાનો, પણ એવી ને એવી અવેજી વસ્તુ બજારમાં મળે છે કે એના બદલામાં એ આપણે ખરીદી શકીએ, બે એક જ સરખી છે તો એ અવેજી વસ્તુની કિંમત છે ને એ સસ્તી બનશે, આપણને સસ્તું પડશે, જેના કારણે મૂળ વસ્તુની માંગ ઘટે। આનાથી શું? મૂળ વસ્તુની માંગ ઘટવાની, બજારમાં ટીવી ખરીદવા જઈએ, હવે આપણે નોકિયા કંપનીની કે અન્ય કોઈ વોલપુલની ટીવી ખરીદીએ તો એ ટીવીની કિંમત કરતાં માઇક્રોમેક્સ ટીવીની કિંમત ઓછી છે, બે અવેજી વસ્તુ છે, એટલે શું થયું? આ કંપનીના બદલામાં આ કંપનીની અવેજી વસ્તુ છે, બેના લક્ષણો કેવા છે? એક સમાન, બેમાં એટલી જ ફેસિલિટી સુવિધા આપણને મળે છે તો માંગ કેની વધવાની છે? ઓછી કિંમતે જે કંપની વેચે છે ને એની માંગ વધશે તો આપણે એ માંગમાં ખરીદશું, જે કંપનીની માંગ કિંમત વધુ છે એની માંગ શું થાય? ઘટશે। હવે આવું વિરુદ્ધ દિશામાં ફેરફાર વખતે પણ બને છે, એટલે અવેજી વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે, સમજાયું? અવેજી વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે, જે વસ્તુ સાચી છે ને એને અસર કરશે, એની અવેજી વસ્તુની માંગ વધશે, બજારમાં એ વેચાશે, જે મૂળ વસ્તુ છે ને એ વેચાશે નહીં તો એની માંગ છે ને એ ઘટે, એટલે એની અસર થઈ, એ અવેજી વસ્તુ થઈ। હવે આપણે છે ને પૂરક વસ્તુ જોઈએ કે પૂરક વસ્તુ કેને કહેવાય? પૂરક વસ્તુ એટલે શું? તો કે જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ, કે આવી વસ્તુઓ હંમેશા એકબીજા સાથે જોડાયેલી હોય એને પૂરક વસ્તુ કહેવાય। એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ વાપરવી આવશ્યક હોય તો એ વસ્તુ એકબીજાની પૂરક વસ્તુ કહેવાય। એક વસ્તુ આપણે ગમે એ વસ્તુનો ઉપયોગ કરવો હોય ને તો એની સાથે એ વસ્તુ વાપરવી જ પડે તો એ પૂરક વસ્તુ। જો દાખલા તરીકે આપણે લઈએ તો મોબાઈલ, મોબાઈલ છે ને એમાં મોબાઈલ વાપરી શકીએ, પણ ક્યારે? સિમ કાર્ડ, પૂરક વસ્તુ, સિમ કાર્ડ હોય તો જ મોબાઈલનો ઉપયોગ થાય। એવી જ રીતે એસી
એસી અને વીજળી ઘરમાં એસી ફિટ કરી એસી ચાલુ કરવું હોય તો શું કરવું પડે? લાઈટ વીજળી ફરજિયાત હોવી છે. તો એ પૂરક વસ્તુ થઈ. ચશ્મા હોય તો ચશ્માની ફ્રેમ તો તેના કાચ, આ બધી પૂરક વસ્તુ. અહીંયા મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય કે પૂરક વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની અને પૂરક વસ્તુ બંને એકબીજાથી જોડાયેલ હોવાથી પૂરક વસ્તુ મોંઘી બનતા તેની માંગ ઘટતા મૂળ વસ્તુની માંગ પણ ઘટે. પૂરક વસ્તુ મોંઘી બનતા એની જો પૂરક વસ્તુ છે ને મોંઘી બને તો માંગ ઘટે નહીં તો મૂળ વસ્તુની માંગ ઘટશે. આમાં પૂરક વસ્તુને અસર કરે, એની માંગ વધે એના ભાવ વધે તો પૂરક વસ્તુની ભાવ વધશે, એની માંગ ધીમે ધીમે ઘટે. હવે તેના વિરુદ્ધ દિશામાં ફેરફાર વખતે પણ જે સ્પષ્ટ કરે કે પૂરક વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે. જો આપણે અવેજી વસ્તુમાં શું હતું, અવેજી વસ્તુની કિંમત મૂળ વસ્તુના માંગને અસર કરતી હતી કે જે અવેજી વસ્તુ છે ને એને કોણ અસર કરે? મૂળ વસ્તુને અવેજી વસ્તુ અસર કરતી હતી. હવે અહીંયા એના જેવું જ છે કે પૂરક વસ્તુ છે ને એ મૂળ વસ્તુને અસર કરશે. જે પૂરક વસ્તુની માંગ આધારે છે ને મૂળ વસ્તુની ખબર પડે, જે વસ્તુની ફરજિયાત જરૂરિયાત છે સાથે લેવું જ પડે, તો એની ભાવ વધશે ને તો મૂળ વસ્તુનો ભાવ વધશે તો માંગ ઘટશે. આ થયું પૂરક વસ્તુ. હવે એના પછી ચોથું છે કે ભવિષ્યમાં કિંમત અંગેની અટકળ. હવે વ્યક્તિ ભવિષ્યમાં વસ્તુની કિંમત વિશેની અટકળ, અટકળ એટલે શું? અનુમાન. એ અનુમાન લગાવશે કે વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટો ફેરફાર લાવે. જો વ્યક્તિ ભવિષ્યમાં વસ્તુની કિંમત વધારવા અંગેની અટકળો હોય તો વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારે, જેથી વ્યક્તિ ભવિષ્યમાં બચત કરી શકે. અટકળ એટલે શું? અત્યારે આપણે જે વસ્તુ બજારમાં ખરીદવા માટે જાય વ્યક્તિ, તો એ જે વ્યક્તિ જે વસ્તુ ખરીદે છે ને ભવિષ્યમાં એ વસ્તુની કિંમત વધશે એવી અટકળો બાંધે, એટલે આપણે એ વસ્તુ ખરીદી. અને ખરીદવા માટે આપણે જઈએ ને એટલે બધાય માણસો એમાં લલચાય. લલચાય એટલે શું? કે બધાય એમ થાય કે આપણે એ વસ્તુ ખરીદી, બધાય એના તરફ આકર્ષાય, તો શું થયું? બજારમાં માંગ વધી. માંગ વધે એટલે એનો અર્થ એમ કે ભાવ વધશે. માંગ વધે એટલે ભાવ વધશે, એટલે કારણે છે ને ભાવ વધતા પછી એનો ઘટાડો થાય પણ ત્યારે એની માંગ આવી જાય તો એ ભવિષ્યમાં એની બચત કરશે કે આ વસ્તુ આપણે ખરીદીએ કે જેની માંગ વધશે તો આપણે એને બજારમાં વેચી શકું. છેલ્લું હતું પરિબળોમાં વસ્તી અને વસ્તીનું વહેજો. હવે આપણને એમ થાય કે આમાં વસ્તી શું અસર કરે, તો વસ્તી અસર કરે છે. ક્યારે અસર કરે? તો વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની બજાર માંગને અસર કરનારું અગત્યનું પરિબળ છે. દેશની વસ્તી જનસંખ્યા જેટલી હોય એના પ્રમાણમાં જે વસ્તુનો વપરાશ થતી હોય, તેથી કહી શકાય કે જો વસ્તી વધે તો વસ્તુનું માંગ વધે. દેશમાં વસ્તી વધશે તો વસ્તુની માંગ વધશે, અને જો વસ્તી ઘટે તો વસ્તુની માંગ ઘટશે. વસ્તીના વહેજૂથમાં થતા ફેરફાર પણ વસ્તુના માંગમાં ફેરફાર લાવે. વસ્તીમાં જે ફેરફાર થાય ને એ વસ્તુના માંગમાં ફેરફાર લાવે. જો વસ્તી અને વસ્તુ બે શબ્દ બોલવું, વસ્તી છે ને એમાં ફેરફાર થયો, વસ્તી વધશે તો વસ્તુ છે ને એની માંગ વધે, વસ્તી ઘટે તો વસ્તુની માંગ ઘટે. આ શું હતું? તો કે આખો પ્રશ્ન જ આપણે બાકી નોટમાં લખવાનો છે કે વસ્તુની માંગને અસર કરતા પરિબળો 3.2. આ પ્રશ્ન આપણે લખવાનો છે 3.2, વસ્તુની માંગને અસર કરતા પરિબળો. વસ્તુની કિંમત એના સિવાયના અન્ય પરિબળોનો આપણે અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં શાંતિથી પહેલા આ માંગ પુરવઠો આ બધા પાઠ એવા છે કે પહેલા તમે છે ને જે વિડીયો આવે એના પછીનો શરૂઆત થાય પાઠની, તો મેં પાઠની શરૂઆતમાં હું થોડોક જ અભ્યાસ કરાવું છું. હવે એ અભ્યાસ કરાવ્યા પછી આપણને ખબર પડે કે બીજા બે પ્રશ્ન બીજા વિડીયોમાં આવશે, તો અગાઉ એનું એક બે વાર વાંચન કરો. તમે વાંચન કરશો ને એટલે તમારું જે વિડીયો તમે સાંભળો જોવો તો તરત સમજાઈ શકે, એને કેચઅપ કરી શકો. આ રીતે આને પ્રશ્ન આખો બાકી નોટમાં લખી નાખો.